જે રીતે એકેશ્વરવાદ બતાવ્યો છે તે રીતે છે, પણ મને એટલો ખ્યાલ છે જ્યારે જ્યારે સંપ્રદાયની અંદર જરૂર પડી છે, આજે હું સમગ્ર સંપ્રદાય વતી હું પૂજ્ય મહારાષ્ટ્રીનો શંકરાચાર્ય પઠ જે પદ છે જે એનું પીઠ છે એ પીઠનો હું આજે ધન્યવાદ કરું, કારણ કે આજથી લગભગ 125 વર્ષ પૂર્વે મારી પાસે એનો પ્રમાણો છે. 125 વર્ષ પૂર્વે જ્યારે પણ આ સનાતન વૈદિક ધર્મ જેમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરા ઉપર પ્રગટ હતા અને ઘણા મતપંથોએ વિવાદ કર્યો હતો કે આ સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય નથી, એની પરંપરાઓ બધી મતપંથ વાળી જે છે, ત્યારે વડોદરાની અંદર શાસ્ત્રાર્થ થયો હતો. આપણે બધા ગોપાળાન સ્વામીનો પ્રસંગ, અરે મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ આપણે વડોદરાની સભાનો, તમે બધા તો સાક્ષી છો કારણ કે અહીંયાથી જ આવો છો એટલે, પણ એનો પ્રસંગ આપણે યાદ કરી છીએ. પણ એવો ને એવો જયારે પુનઃ એક વખત વિવાદ થયો હતો ત્યારે દ્વારકા શંકરાચાર્યજી મહારાજ 125 વર્ષ પૂર્વે પૂજ્ય આનંદ પ્રસાદજી શ્રીપતિ પ્રસાદજી મહારાજના વખતની વાત છે, ત્યારે એમને લેખિતની અંદર પ્રમાણ આપ્યું હતું કે આ વૈદિક પરંપરા જ કલ્યાણની પરંપરા મોક્ષની પરંપરા છે. આજે એ પ્રતિનિધિત્વ છે. અને હમણાં પણ વર્તમાન આપણે જાણીએ છીએ કે આ બધું વાતાવરણ ડોળાયું ત્યારે પણ ખૂબ સચોટ ધર્મનું રક્ષણ થાય એટલા માટે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે જેમ શિક્ષાપત્રીના લખ્યું મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ, ગુરુનું કાર્ય છે પોતાના આશ્રિતોના ધર્મનું રક્ષણ કરવું, સદ્ધર્મનું રક્ષણ કરવું, શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એનું રક્ષણ કરવું. અને રક્ષણની અંદર એ પરંપરાની અંદર પૂજ્ય મહારાષ્ટ્રીએ પણ એ રીતે પ્રતિપાદન કર્યું કે આ સંપ્રદાયની સાચી પરંપરા અને આ ઉપાસના ભક્તિની રીત આ છે. અને આપણે આજે ગૌરવ છે અને ખરેખર આપણે બધાએ ધન્યભાગી છીએ, આજે આ અવસરને આપણે સાક્ષી બન્યા છીએ. ભાગવતજીની કથા તો અવિરત વહેતી રહે, એના અંદર પોતે કેમ પ્રત્યક્ષમ કેમ પ્રમાણમ, પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી. એટલે હમણાં મહારાષ્ટ્રીએ આપણને એક પરચાની વાત કરીને કે ભાગવતજીનું સાનિધ્ય હતું અને કથા થઈ ત્યારે અનેક જે પિતૃઓ હતા એના મોક્ષ જે થયા એના પ્રત્યક્ષ આપણને અનુભૂતિ થઈ, ફોટાના કાત તૂટ્યા. આ એક તો એક આપણને આ સંકેત છે, આમાં એવું નથી કે આની અંદર અંધવિશ્વાસને કે કોઈ બીજી માન્યતાને અમે પ્રતિપાદન કરતા હોઈએ. આ સંકેત છે અને એવો સંકેત આજે સંકલ્પની અંદર કેવો બળ હોય, આજે ભક્તોની ભાવમાં કેવો બળ હોય, આવું જ્યારે નિર્માણ થાય ને ત્યારે માની લેવું કે આ સંકેત છે, એનું પ્રત્યક્ષ છે. નહીતર આ અને તો કેવું છે કે આ કળિયુગ અમને જેમ કહ્યું ને વિઘટન કરનારા અનેક અનેક મતપંથો પોતપોતાના જે કરી વાડા કરીને પોતે કાર્ય કરનારા જગતની અંદર કળિયુગ છે ને, હું બધું સાવધાન એ કરું ભક્તોને, જો એવું જ્યારે જુઓ ને ત્યારે મૂજાશો નહીં, કારણ કે કળિયુગ છે ને એવું થવાનું, તમે કળિયુગના પ્રવાહને રોકી નહીં શકો, પણ એનાથી રક્ષણ જરૂર મેળવી શકશો. આ વાત બહુ સમજજો. પદ્મપુરાણની અંદર પુરાણની અંદર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે મને એવો કોઈ ઉપાય બતાવો કે જેની અંદર કળિયુગનો મારા ઉપર પ્રભાવ ન આવે. ત્યારે એમને કીધું છે કે પુરાણ એમ કહે છે કે ભગવાનનું ભક્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું સાનિધ્ય એ જ એક એવું આશ્રય છે કે જ્યારે કળિયુગનો પ્રભાવ જીવાત્મા ઉપર ન આવે. એટલે કળિયુગના પ્રભાવને રોકવો નથી. જ્યારે પરીક્ષિત રાજાને આ કથાની અંદર આવશે, શ્રાપ થયો કે તક્ષત નાગનો દંશ થશે ને મૃત્યુ થશે 7 દિવસની અંદર, એમને મૃત્યુ રોકવા પ્રયત્ન ન કર્યો, એમને મૃત્યુ સુધારવા પ્રયત્ન કર્યો. એમ આપણે કળિયુગને કદાચ ફેરવી નાખીએ, સમય બદલી નાખીએ, સમાજ બદલી નાખીએ, કદાચ આપણાથી શક્ય ન બને અને કળિયુગ છે નહીં બને, પણ એની અંદર એનાથી રક્ષણ મળે, હું કળિયુગી ન થઈ જઉં, મારા જીવની અંદર કળિયુગ ન પ્રવેશે, મારા જીવની અંદર અધર્મ ન પ્રવેશે, એની સાવધાની રાખશો ને તો આપણે બધા મોક્ષના અધિકારી થશું. આ વાત સુ ખાસ સમજો. આ શાસ્ત્ર આપણને